साबरकांठामां आईएएस अधिकारी नितिन सांगवानने बंधक बनावी अने मार मारवामां आव्यो। नमस्कार, તમારા બધેનું સ્વાગત છે ધ કાજલ સુવા YouTube ચેનલ પર। आईएएस अधिकारी नितिन सांगवान ने बंधक बनावी मार मारवानी घटना सर्जाता ब्यूरोक्रेसी मां चर्चानो विषय बनी छे। पोलीसे हुमलो करनार 12 लोकोना टोळा सामे फरियाद नोंधी छे। 3 आरोपीओनी धरपकड़ करी रिमांडनी तजवीज हाथ धरी छे, तो बीजी तरफ आरोपीए आईएएस नितिन सांगवान सामे पोलीस स्टेशनमां लेखित रजूआत करी छे, જેથી આઈએએસ અધિકારી નીતિન સાંગવાનને માફીપત્ર લખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આઈએએસ અધિકારી નીતિન સાંગવાન નશાની હાલતમાં અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપીએ આક્ષેપ કર્યો છે। મહત્વનું છે કે ફિશરીઝ નિયામક તરીકે નીતિન સાંગવાન ધરોઈ ડેમમાં માછલી પકડવાના અપાયેલા કોન્ટ્રેક્ટના ચેકિંગ માટે ગયા હતા, ત્યારે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો। ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન પર હુમલો બાદ આરોપીઓએ કલાકો સુધી બનાવ્યા બંધક। આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે સરકારી વિમાનનો અંગત હેતુ માટે ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થતા તેમની પાસેથી ચાર્જ છીનવી લઈ આઈએએસ નીતિન સાંગવાનને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો। આ ચાર્જ સંભાળ્યા બાદ ફિશિંગ કમિશનર આઈએએસ નીતિન સાંગવાન સાબરકાંઠા અને મહેસાણાની સરહદે આવેલી ધરોઈ જળાશય પર વિઝિટ માટે ગયા હતા। આ સમયે સબસિડી ચૂકવણીના ઇન્સ્પેક્શન સમયે મંડળીના કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। આરોપીઓએ તેમની સાથે બોલાચાલી બાદ હુમલો કર્યો અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી। આ હુમલો અને ઝપાઝપી બાદ ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાનને કલાકો સુધી બંધક બનાવ્યા હતા, જેમાં પોલીસે તેમને મહા મુસીબતે છોડાવી 3 આરોપીઓને દબોચી લીધા હતા। આ હુમલામાં સામેલ 5 શખ્સો સહિત 12 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે અને 3 આરોપીની ધરપકડ કરી પોલીસે ત્રણેયના રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરી છે।